વાંચવાની, હસવાની, પછી કાપવાની, ખાવાની, પીવાની, દોડવાની, ચાલવાની, ઉઠવાની, બેસવાની, આવી અનેક પ્રકારની ક્રિયાઓ તમે કરો જ છો. તો એના આધારે આપણે અહીંયા એક્શન વર્ડ એટલે કે એના અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ શીખવાના છીએ. તો સૌથી પહેલા તમે જે હસવાની ક્રિયા કરો છો એને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? તો કે લાફ. તો લાફ LAUGH, લાફ એટલે હસવું. ખાસ યાદ રાખજો સ્પેલિંગ LAUGH, લાફ એટલે હસવું. ત્યાર પછી તમે કાપો છો. ઘણી બધી વસ્તુઓ તમે કાપતા જ હશો. કાગળ કાપવું હોય, કાપડ કાપવું હોય, બરાબર છે? કાપવાની ક્રિયાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? તો કે કટ, CUT, કટ એટલે કાપવું. ફરીથી એક વખત જોઈએ સ્પેલિંગ LAUGH, લાફ એટલે હસવું, CUT, કટ એટલે કાપવું, બરાબર છે? આ સ્પેલિંગ જો તમને યાદ ના રહે તો તમારે ફોલોઇંગ ગ્રુપમાં એક સ્પેલિંગ 3 વખત લખીને પાકો કરવાનો છે. ચેક સુધી આ વસ્તુ કામ આવશે. ત્યાર પછી તમે ખાવાની ક્રિયા કરો છો. વિવિધ વસ્તુઓ એવી છે જે તમે ખાઓ છો, બરાબર? જેમ કે ફ્રૂટ ખાઓ છો, પછી ઘણી બધી વસ્તુઓ તમે ખાઓ છો. તો ખાવાની ક્રિયા છે એને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? કે ઈટ. ઈટ એટલે ખાવું. EAT, ઈટ એટલે ખાવું, બરાબર છે? ખાસ યાદ રાખજો EAT, ઈટ એટલે ખાવું. ત્યાર પછી આવે છે પીવાની ક્રિયા. તમે પાણી પીવો છો તો પીવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે ડ્રિંક, DRINK, ડ્રિંક એટલે પી, DRINK, ડ્રિંક એટલે પીવું, EAT, ઈટ એટલે ખાવું, LAUGH, લાફ એટલે હસવું, CUT, કટ એટલે કાપવું, બરાબર છે? તો આટલી ક્રિયાઓ છે એ તો તમને હવે આવડવી જ જોઈએ. ત્યાર પછી તમે દોડવાની ક્રિયા કરો છો, બરાબર છે? કઈ ક્રિયા કરો છો? દોડવાની ક્રિયા કરો છો. તો એને શું કહેવામાં આવે છે? કે રન, RUN, રન એટલે દોડવું. સાવ સરસ સ્પેલિંગ છે રનનો. તો RUN, રન એટલે દોડવું. ત્યાર પછી ચાલવું. કઈ ક્રિયા આવે છે? ચાલવાની ક્રિયા. તો ચાલવું એટલે કે વોક, WALK, વોક એટલે ચાલવું. ખાસ યાદ રાખજો WALK, વોક એટલે ચાલવું. ત્યાર પછી છે સીટ, SIT, સીટ એટલે બેસવું. સીટ એટલે બેસવું, બરાબર છે? તમે આ બધી જ ક્રિયાઓના અંગ્રેજી સ્પેલિંગો છે એ બી વખત તમારે નોટબુકમાં લખવાના છે 3 વખત. ત્યાર પછી લાત મારવી. તો કે K, I, C, K,
ક્રિયાઓ આપેલી છે એટલે એનો ઉચ્ચાર આપેલા છે, બરાબર છે, એને ગુજરાતીમાં